ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 8 અને હું ભેહું લઈને શિયાળા પછી પહેલી વાર જંગલમાં રખડાવા આવ્યો છું. તો જોઈ શકો છો ભેહું, તમે 4 ભેહું છે આપણી પાસે. અને વરસાદ પછી ખડનો ઉગાવો સારો છે, મતલબ ઓલા કુવાળિયા છે અને ખોડાઈ છે, બે જોઈ લો. પણ પોર કરતા વાંધો નથી, પણ સારું છે, ભેહુંને વાંધો નહીં આવે, તરવાનું થઈ જાય સારામાં સારું. તો હાલો આવે, આ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. અને આપણે અહીંયા બપોર સુધી રહેવાના છીએ જંગલમાં. તો જંગલમાં બપોર સુધી હું શું શું કરું છું એ તમને દેખાડીશ. એટલો વરસાદ થયો છે એટલે એના પછી હજી તો જંગલ થોડું હુકું હુકું દેખાય છે. પણ પછી ગાંડી ગીર લીલી હરિયાળી થઈ જાય મહિના દી પછી. અત્યારે હવા 8 વાગ્યામાં ગરમી ખૂબ પકડાઈ ગઈ છે. અને હમણાં તો 2-3 દિવસથી રોજ વરસાદ આવે, રોજ વરસાદ આવે, રેડા નાખીને વયો જાય, પણ સારો વરસાદ આવે એમ. તો મિત્રો, નીરણ પુષ્કળ છે પણ બાંધ્યું બાંધ્યું ખાતી નથી, કારણ કે ખાય છે નળવા કરી જાય છે. તો મેં કે હવે મેં વિચાર કર્યો કે ભાઈ આખો ઉનાળો તો એને બાંધ્યું રાખ્યું, પણ હવે થોડીક પહેલવાડનો ટાણો છે તો એક ટાણું રખડાવીએ અને એક ટાણું એને નીરણ કરી દઈએ, એટલે એક એક નીરણ ખાય. તો મિત્રો, આ છે કરમદી અને કરમદી ઉપર કરમદા છે હજી પાકેલા, પણ આપણે ખાવાના થતા નથી. પછી થોડો થોડો ઉગાવો છે હજી તો આ ઢોરાવ મને, એમાં હજી તો બહુ ખાસ કાંઈ છે નહીં, પણ ભેહું રખડશે આમાં અને બપોર થઈ જાય. કાલે વરસાદ સારો હતો એટલે આ ચેલા વાયા હારા આવી ગયા છે, એમ એવું સારામાં સારા વયા ગયા છે. અને ખડાએ હવે પાણી જોઈને મસ્તીએ ચડીશ. આ ચેલા વાયાની એક ખાસિયત છે કે એક વરસાદ થયો છે ને હજી એક વરસાદ થઈ જાય ને એટલે આ નીર હાલવા મળશે. જોઈ શકો છો તમે, મારી પાછળ છે જેવામાં ફળ ને ફળાન આ બધું છે ને એ બધું ખાય અને બપોર કરી દે. તો મિત્રો, હવે હું બતાવીશ એવી જગ્યા જ્યાં અમારા નેહડાના જેટલા પણ માલધારીઓ છે એ ચોમાસાની અંદર એ જગ્યાએ આવીને બેસે છે અને સાથે બેસીને જમે છે અને ખૂબ મોજ કરતા હોય છે. અત્યારે તો આ બધું હુકું હુકું છે એટલે અત્યારે સારું ન લાગે, પણ ચોમાસામાં જ્યારે આખી જંગલ આખી વનરાઈ છે જ્યારે કોળાઈ જાય ને ત્યારે તો એનો અલગ જ નજારો હોય, આખી આખી રળિયામણી જંગલ થઈ જાય. તો હાલો હવે હું તમને બતાવું કે ક્યાં અમારા ગોવાળિયા છે, અમારા નેહડાના ગોવાળિયા એ એન્જોય કરતા હોય, મોજ કરતા હોય અને ભેગા બેસીને જમતા હોય એ જગ્યા હવે હું તમને દેખાડવા જઈ રહ્યો છું. તો ચાલો દેખાડું તમને એ જગ્યા. આપણે પહોંચી ગયા છીએ એ રણિયામણી જગ્યાએ. જોઈ શકો મિત્રો, બહુ સારામાં સારી રણિયામણી જગ્યા છે. આ બાજુ પડ છે, ઓલી સાઈડે પડ છે ને વચમાં છે ચેલા વાયું, અને એના કાંઠે એક પારસ પીપળો છે અને એ ત્યાં ખાઈને હોવાની મજા આવે એટલે મોજના તોરા છૂટી જાય. અને આગળ જે બાવળીએ દેખાય છે એની નીચે હોય માદડા પાણીના, તેમાં ભેહું બેહે છાયામાં. અને અમારા ગોવાળિયા છે એ પારસ પીપળાની હેઠે ખાઈ પીને હે મોજ કરતા હોય. ભેહું છે ને આ હુકેલા ખડના હળા છે ને ઊભે ઊભે ખાયું એટલે ખાઈ તો ધરાઈ જાય, ભૂખ્યું તો ન જ રહી અહીંયા. અને મોટા મોટા બાવળ છે એટલે કોળાઈ જાય એટલે પછી એની ઉપરથી જાય છાંયો એટલે ભેહુંને તડકા ન લાગે. અને પછી આવી રીતે ભેહું આવી અને સીધું પાણીમાં બેસી જાય ને હિલોરા લે ને પછી ગોવાળિયા એ ભેગા બેહી ડાયરો કરે ને જમે ને મજા મજા હોય. અને ભેહું જો અત્યારે સૂકેલું ફળ ખાય છે પારસ પીપળો અને આ છેલા વાયું, તો આમ સીધો આમ જાય છેલો એટલા ભાગમાં. અને તમને બતાવી દઉં કે આ છે એ અમારી સ્પેશિયલ ગોવાળિયાની જમવાની જગ્યા છે. જો અહીંયા અહીંયા અમારા ગોવાળિયા બધા ભેગા મળીને જમે અને પછી નોખ નોખા ટાપરામાં સૂઈ જાય. નોખ નોખા એમ તો જગ્યા હારામ હારી હોય. પેલાના કાંઠે જો આ ભાગમાં હુવાય સી, દરેકે દરેક ભાગમાં ગોવાળિયા હુતા હોય અને અહીંયા પાણી ખડખડ વહેતું જતું હોય એ મોજ જ કંઈક અલગ આવે. મિત્રો, મેં જેટલું પણ તમને બતાવ્યું અહીંયા કે ભાઈ અમારા ગોવાળિયા આ રીતે ખાતા પીતા હોય, હુતા હોય, મોજ કરતા હોય ભેગા બેસીને, આ જગ્યાની મેં જે વાતો કરી છે એનું સ્પેશિયલ જંગલમાં જે ગાંડી ગીર વનરાય લીલી વનરાય થઈ જાય એટલે સ્પેશિયલ એનો બ્લોગ બનાવીશ. અને હું તમને દેખાડીશ કે ભાઈ અમારા ગોવાળિયાઓ છે કઈ રીતના અહીંયા આવતા હોય છે, બેઠક કરતા હોય છે, ખાતા પીતા હોય છે અને મોજ કરતા હોય છે. મિત્રો, કહેવાય છે ને કે જે મજા નથી આ દુનિયાના ટોળામાં એ મોજ છે ગીરના ફોડામાં. એટલે તો કહેવાય છે કે હા, ગાંડી ગીરની મોજ હા. Lands through the highways till my shadow turns to sun rays and on and on. Oh, હવે છાંટા આવવા માંડ્યા છે વરસાદના અને આમ ઘનઘોર વાદળ દેડ્યું છે. હવે આપણે પાસે મોબાઈલ ઢાંકવાનું સામાન છે તો આપણે વરસાદ
ચાલુ થઈ ગયો છે. ચાલો હવે મોબાઈલને ઘડી ઢાંકી દઈએ. છત્રી છે નહીં, એક ખાલી એક લાકડી છે, ગેબી જઈ ગયો. એ વાત એક કહી દઉં કે જંગલની અંદર કોઈ મારી સાથે છે નહીં, હું એકલો જ છું અને આપણી પાસે ટોટલ ચાર ભેગું છે. તમારી જાણ ખાતર કહી દઉં, જોઈ લો આ ફરતો કેમેરો કરી દઉં તમને, એટલે તમને એમ લાગે કે ભાઈ સાથે કોઈ છે. ભાઈ સાથે કોઈ નથી, ભાઈ એકલા જ છે. તો વરસાદ તો કઈ આવ્યો નહી, છાટ આવ્યા વરસાદ ના, અને આમ વરસાદ બહુ અંધરાધાર આમ કહેવાય કે પડતો એવું લાગે છે. કારણ કે આવું ગમખોર થઈ ગયું છે, જોઈ જાઓ કાળું ડિબાંગ, એટલે એ સાઈડ વરસાદ પડતો એવું લાગે છે. અવાજે આવે તો છે વરસાદનો. હવે ચોમાસાની ઋતુ બેહી ગઈ છે અને પોર તો વાવાઝોડા પછી 1.5-2 મહિના પછી વરસાદ આવ્યો હતો. હવે વણ તો આ ગરમીનું આકર્ષણ બહુ ખતરનાક છે, એટલે વણ તો મને લાગે ગાંડી ગીરમાં ને બધામાં ભૂકા બોલાવવાનો છે વરસાદ. તો હવે ભેહું પડી ગયું કેળે અને હવે સીધું જાય સીધા હંઢાણે અને ત્યાં બંધાઈ જાય. નિરણ તો અત્યારે નખાઈ ગઈ છે. ચાલો હવે સીધું જવા દઈએ આપણે ઘેરે ભેહું. તો મિત્રો હાલો ભેહું તો કેળે પડી ગયું અને ઝીણા ઝીણા સાટા ચાલુ થઈ ગયા છે પાછા આવવા. અને હવે હાલો ઘેરે જઈને ભેહુંને નિરણ નાખી દઈએ અને બાકીનું પછી એડિટિંગમાં બેસી જઈએ અને પોસ્ટર ને એવું બધું બનાવીએ બરાબર. તો હાલો હવે વરસાદ પણ આવે છે, સાટા થઈ ગયા ચાલુ અને આમ આગળ તો બહુ અવાજે આવે છે વરસાદનો. તો મિત્રો હવે આપણે આ વિડીયોને ખતમ કરીએ, ફરી મળીશું નવા ગાંડી ગીરના કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.